આદાય સમાજનો વિરોધ નથી કરતા, અહીંયા સમજવાની વાત છે કે તંત્રની પોતાની ભૂમિકા શંકાસ્પદ કેમ જોવા મળે છે, કે હાઈકોર્ટે કેવું પડે છે, અને એક બાજુ માલધારી સમાજે સમજવાની પણ જરૂર પડે છે, ને બંને બાજુ ચર્ચા કરી રહ્યા છે. મેડમ શું કહો? સી આઈ ટેલ યુ વન થિંગ, હવે થોડું એક અલગ સાઈડ, કારણ કે આપણે અધરવાઇઝ આપણે એક જ રટ્ટા મારશું માલધારી સમાજ. મારા બિઝનેસમેનોનો બી આપ્યો કે નાના નાના બિઝનેસમેનો છે, માઇક્રો સ્મોલ ઇન્ડસ્ટ્રી વાળા છે ને, બિચારા અત્યારે હેરાન થઈ રહ્યા છે. ધેટ ડઝન્ટ મીન કે સબસિડી માંગવાને બધું ઊભા થઈ ગયા છે. એટલે તમે દાદાગીરી કરી શકો, આ બધું ના કરાય. એઝ રાઈટલી સેડ કે આઈધર તમે બેટ હો, તમારા માટે રાખો. ઇફ યુ આર ડુઇંગ અ બિઝનેસ, ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ સી કે તમે બિઝનેસ માટે તમારી પોતાની લેન્ડ લો કે જે કરવું એ કરો. યુ ડોન્ટ એક્સપેક્ટ ગવર્મેન્ટ ટુ એવરી ટાઈમ હેલ્પ યુ. આ તો કઈ આઈ મીન આંગળી પકડીને ધંધો કરવો છે તમારા, એઝ ગુડ એઝ ધેટ થઈ ગયો. બીજો વાર હવે યુપી, હવે મને બોલી લેવા દેશે. યુપીમાં એટલે અત્યારે લોન્ચ બી થઈ ગયું છે, એ લોકો એસ 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 એટલે સેક્સ સિન્ડ્રોમ સીમેન, એનામાં એવું એવું કર્યું કે એ લોકોએ આર્ટિફિશિયલ શું કહેવાય ઇન્સેમિનેશન કરે, અને એનાથી એવું બનાવે સ્ટ્રો બનાવે. સ્ટ્રો એટલે અંદર 0.5 ml સીમેન હોય, જેનાથી ખાલી ગાયો પેદા થાય, બળદો પેદા ના થાય. બરોબર છે? આપણા ગુજરાત ગવર્મેન્ટે બી વાઇબ્રન્ટ ગુજરાત વખતે MOU 2 સાઈન કર્યા છે, અને હવે આ સીમેનો આ લોકો આમ તો કંઈક 1200 રૂપિયાની એક સ્ટ્રો આવે, સ્ટ્રો એટલે 0.5 ml આવે. એક ઢોરને 8 ml જોઈએ, 8 સ્ટ્રો જોઈએ, તો એ પછી પેલી ગાય ને જન્મ આપે. હવે આ ફંડા છે, ફંડા કહી દઉં, ફંડા છે કે ગાય ઇઝ મિલ્ક આપે, એટલે એ કેશ કાઉ કહેવાય, એટલે એનાથી પૈસા કમાવાય. ત્યારે બળદ હોય તો બળદ તો કશું આપવાનું નથી. અને બીજો પ્રોબ્લેમ કે આપણે આપણે એમાં પેલું શું કહેવાય, પેલું કતલખાનાનું બી પ્રોબ્લેમ છે, એટલે બળદ આ લોકો શું કરે રસ્તા પર છોડી દે. એટલે તમે પ્રેક્ટિકલી જોશો, અગર સર્વે લેશો બહાર, તો રસ્તા પર તમને બળદો જેવા જ દેખાશે, અને બુઢા બુઢા દેખાશે, જવાન નહીં દેખાય, કારણ કે એ લોકો કોઈ કામ નથી લાગતા. એટલે એક આ બી પ્રયોગ કરી રહ્યા છે ને. એક બીજી વાત કીધું કે આખા ઇન્ડિયામાં, આ ખાલી સાચું કહું સાહેબે ભલે તમિલનાડુ કેરળનો એક્ઝામ્પલ આપ્યો હશે, પણ આખા ઇન્ડિયામાં 70 મિલિયન આવી, એ બી 2011 નો સેન્સેક્સ છે મારી પાસે, એના પછી થયો નથી, કે 70 મિલિયન એટલે 7 કરોડ, 7 કરોડ ગાયધોર છે ઇન્ડિયામાં. એટલે હવે તમે ચલો ઠીક છે, પણ એક એક સમય ઘણો આમાં જઈ શકે છે.